લેનાર તમામ લોકોને કોઈ હાડઅસર નહીં ચોવીસ કલાકની ટીમે સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી સોશિયલ મીડિયામાં વેક્સિનની વિશ્વસનીયતા પર થઈ જુદી જુદી અફવાઓ એના અંત તરફ હવે રસીકરણના પ્રથમ દિવસે કિડની હોસ્પિટલના છોતેર આરોગ્ય કર્મીઓએ લીધી હતી વેક્સિન આરોગ્ય કર્મીઓમાં રહેલો સંદેહ દૂર કરવા કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ પોતે સૌપ્રથમ વેક્સિન લીધી હતી સમગ્ર દેશમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે અને વેક્સિન આપ્યા બાદ લગભગ ચોવીસ કલાકથી વધુ સમય જે છે તે વીતી ચૂક્યો છે આપણી સાથે અમદાવાદ સિવિલ કેમ્પસની અંદર કિડની હોસ્પિટલ આવેલી છે તેના ડાયરેક્ટર વિનીત મિશ્રા સાહેબ ઉપસ્થિત તેમનાથી વાત કરીશું ડૉક્ટર સાહેબ ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો આપણે પોતે વેક્સિન લીધી છે સ્વસ્થ દેખાઈ રહ્યા છો શું કહેશો અતુલ ચોવીસ કલાક પહેલાં મેં વેક્સિન લીધી અને સંસ્થામાં સૌથી પહેલી વેક્સિન મેં લીધી એનું કારણ હતું કે મને વેક્સિન લીધા પછી બીજા બધાનો મનોબલ રહે અને અમે છોતેર લોકોએ બીજી વેક્સિન ગઈકાલે લીધેલી ચોવીસ કલાક પછી હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું મને કોઈ પણ કોઈ પ્રકારની ઈજા કે ઉલટી ઉપકા કે ચક્કર કશું જ નથી આવતું ઇવન ઇન્જેક્શન સાઇટ ઉપર એટલી જે લોકો કહે છે કે પેન થઈ શકે એવો પેઇન પણ નથી અને વેક્સિન સંપૂર્ણ રીતે સેફ છે એની કોઈ આડઅસર નથી બધી લોક માન્યતા કે વાળ ખરી જશે વાળ વધી જશે જે વોટ્સએપ ઉપર ચાલે છે એવું કશું પણ થતું નથી તો મારી પ્રાર્થના એ છે કે સંપૂર્ણ રીતે બધાએ વેક્સિન લેવી તાત્કાલિક લેવી અને જ્યારે નંબર આવે ત્યારે ભાગવું નહીં એની કોઈ આડઅસર થતી નથી કિડની હોસ્પિટલની વાત કરીએ તો કોરોનાના દર્દીઓને પણ અહીં સારવાર આપવામાં આવી છે કેટલા આપણા કર્મચારીઓ કુલ ટોટલ છે અને અત્યાર સુધી જે છોતેર લીધી છે એમાં કયા કયા કર્મચારીઓ કયા કયા પ્રકારની ડ્યુટી અહીંયા બજાવે છે જેમણે લીધી છે સાથે જ આગામી દિવસમાં કેટલા લોકોને આપણે વેક્સિન આપણા સેન્ટર ઉપર આપીશું અમારે ટોટલ બારસો લોકો છે જે આઈડેન્ટિફાઈ થયા છે કોરોના વોરિયર તરીકે જે લોકોએ કોરોનામાં સારવાર આપી હતી ગઈકાલે છોતેર લોકોમાંથી બાવીસ એક ડૉક્ટર છે બાવીસ ત્રેવીસ બહેનો છે બાકી વર્ગ ચારના કર્મચારીઓ છે અને હવે રોજ સો વેક્સિન લે સો માણસોને આપણે વેક્સિન આપીશું એ રીતેનું અભિયાન જે ગવર્મેન્ટે મૂક્યું છે એ આપણે પૂરું પા પૂરું પાડીશું અને એના પછી જો સરકારશ્રી કહેશે તો બીજા બધા લોકો માટે અમે આ વ્યવસ્થા ચાલુ રાખીશું અને સંપૂર્ણ રીતે સોથી વધારે વેક્સિન રોજ અપાય એવી માહેધરી હું આપું છું સર એક લીડર તરીકે ફ્રન્ટમાં આવીને આપ લીડ કરી રહ્યા છો કારણ કે પહેલી વેક્સિન તમે પોતે લીધી જેથી કરીને અન્ય કર્મચારીઓને એક પ્રોત્સાહન પૂરું પાડી શકાય પરંતુ કોરોનાનો મ્યુટેશન પણ થોડો બહુ ચેન્જ થયો છે અને યુકેની અંદર અલગ મ્યુટેશનમાં જોવા મળ્યો લાગે છે કે આ વેક્સિન એની સામે પણ કારગર નીવડશે જી જે મ્યુટેશન થયું છે જે સાઉથ આફ્રિકા અને યુકેની અંદર મ્યુટેડ વેરાયટી જે કોરોનાની છે પણ એની અંદર જે સ્પાઇક પ્રોટીન છે જે બીજા બધા જે પ્રોટીન છે જેની અગેન્સ્ટમાં આ વેક્સિન બનેલી છે એ મ્યુટેડ વાયરસને પણ એમાં પણ કારગર રહેશે એટલે આપણે લોકો આ વેક્સિન પછી ઓલમોસ્ટ હંડ્રેડ પર્સન્ટ પ્રોટેક્ટેડ રહીશું સર આપથી વાતચીત કરી રહ્યો છું અને આપ બિલકુલ સ્વસ્થ લાગી રહ્યા છો પણ ફરીથી એ જ વાત કારણ કે લોકોને શંકા આશંકાઓ ઘણી બધી છે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ છે ગઈકાલે લગભગ એક લાખ હજાર લોકોએ વેક્સિન લીધી છે કોઈને મોટી આડઅસર નથી થઈ પરંતુ વેક્સિન લીધા પછી શું તમે ફીલ કર્યું કારણ કે ડરની વચ્ચે એક લીડર તરીકે તમે તમારા સેન્ટર ઉપર વેક્સિન લીધી મેં જ્યારે સૌથી પહેલાં વેક્સિન લીધી ત્યારે બધાનું એ કહેવું હતું કે ભાઈ પહેલાં લોકોને લેવા દો પછી આપણે વેક્સિન લઈશું પણ લીડર તરીકે ડાયરેક્ટર તરીકે મેં નક્કી કર્યું કે સૌથી પહેલાં મારે વેક્સિન વેક્સિન લેવાની અને વેક્સિન લીધા પછી મને દર છ કલાકે આઠ કલાકે બધા સ્વજનો ફોન કરે કે કેવું છે હમણાં પણ ફોન કરે છે અને બધાને એક જ કહીએ છે કે આ જે વેક્સિન લીધું લીધી છે એની અંદરથી કોઈ આડઅસર નથી ખબર પણ નથી કે આપણે આ વેક્સિન લીધી છે વેક્સિન લીધું એ ભૂતકાળ થઈ ગયું છે હવે અને બધાને એ સલાહ છે મારી જે અમારા જે કોરોના વોરિયર્સ છે અને આપણા જે સ્વજનો છે બધાએ વેક્સિન લેવી એની કોઈ આડઅસર નથી અને એનાથી ખબર પણ નથી પડતી કે આપણે કોઈ વેક્સિન લીધી છે માત્ર ખાલી ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન હોય એવી ખબર પડે છે તો આ છે ડૉક્ટર વિનિત મિશ્રા કે જેઓ કિડની હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જેમના અંડરમાં લગભગ બારસો જેટલા કર્મચારીઓ જે છે તે પોતે પણ ફરજ અહીંયા બજાવી રહ્યા છે પોતે એક કહી શકાય કે લીડરશીપ દર્શાવીને પોતે વેક્સિન સૌ પ્રથમ લીધી છે જેને કારણે આગામી દિવસમાં જ્યારે વેક્સિનેશનની આ પ્રક્રિયા આગળ વધે બીજાને પણ કોઈ શંકા આશંકા ન રહે એ સાથે જ લગભગ ચોવીસ કલાકથી વધુનો સમય પણ વીતી ચૂક્યો છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ પણ રહ્યા છે કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ